कोरोना महामारी ना कारण चार महीना लॉकडाउन रह्या बाद आ पांचमा मासमां लॉकनो चौथो तबक्को चाली रह्यो छे। परंतु आ चौथा तबक्कामां पण वेपार धंधा रोजगार ठप छे अने हजी गाड़ी पाटा पर चढ़ी ज नथी। कच्छमां होटल व्यवसाय साथे क्षेत्रमां जोड़ायेला लोकोने मात्र 50% धंधो जोवा मळी रह्यो छे, जेमां पार्सल सर्विसने वधु महत्व आपवामां आवी रह्यु छे। અનલોકમાં તમામ ધંધાઓને ગુજરાતભરમાં છૂટ આપવામાં આવી છે, તેમ છતાં પણ કચ્છમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ પણ થઈ ગયો છે, પરંતુ તેમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રાહકોને સેનિટાઈઝ કરવા સાથે સ્ટાફ દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનની અમલવારી પણ કરવામાં આવી છે, પણ લોકો હજી બહાર જવાનું જમવાનું ટાળી રહ્યા છે। ભુજમાં આવેલી વિરામ હોટલના સંચાલક સાત્વિકદાન ગઢવીએ જણાવ્યું કે હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં 50% જેટલો જ ધંધો છે, તેમાં પણ 25% ગ્રાહકો પાર્સલ સર્વિસને મહત્વ આપી રહ્યા છે, જેથી પાર્સલ સેવાનું ચલણ પણ વધ્યું છે। લોકો હજી કોરોનાના ભયથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને લઈને વિરામ હોટલમાં ગ્રાહકોને ટેમ્પરેચર મપાયા બાદ જ પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ ધંધામાં મંદી જોવા મળી રહી છે। બાદમાં તમામ જમવા આવનાર લોકોને ગ્રાહકોને બોડીનું સેનિટાઈઝ પણ કરવામાં આવે છે, સ્ટાફ પણ કોવિડ ગાઈડલાઈનનો અમલવાર પણ કરે છે, તેમ છતાં પણ ધંધાનો માહોલ જામતો નથી તેવું તેમણે ઉમેર્યું હતું। હાલમાં ધંધો ચોપાટ જોવા મળી રહ્યો છે, રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોનો ધંધો 50% ચોપાટ થઈ ગયો હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। કોરોના રૂપી ખાના ખરાબીની અસરો સર્વત્ર વર્તાઈ રહી છે, સરકારે એમનું દાયિત્વ નિભાવ્યું છે। ચાર તબક્કાના લોકડાઉન બાદ જૂનના પ્રારંભે સરકારે અનલોક શૃંખલાનો પ્રારંભ કર્યો છે। આ ચોથા ચરણના અનલોક શૃંખલામાં લગભગ સરકાર તરફથી ધંધા રોજગારમાં લગભગ તમામ પ્રકારની છૂટછાટો આપી દેવાઈ છે। જ્યાં સુધી રેસ્ટોરન્ટના ધંધાને વાત કરું તો સમય મર્યાદા સહિતની તમામ છૂટછાટો સરકારશ્રી તરફથી અપાઈ ગઈ છે, પરંતુ આ મહામારીના સમયમાં લોકો સ્વૈચ્છિક રીતે રેસ્ટોરન્ટમાં આવવાનું જરા ટાળે એ બહુ સ્વાભાવિક બાબત છે। માટે મારા સહિત તમામ કચ્છભરના રેસ્ટોરન્ટો જે પહેલાં જે ધંધો કરતા એના કરતાં અત્યારે લગભગ 50% ધંધા ઉપર કાર્યરત છે, 50% સ્ટાફ સાથે કાર્યરત છે, અને આ તકલીફનો સમય છે, આ મહામારીનો સમય છે, તો સૌએ સાથે મળી આનો મુકાબલો કરવો પડશે, સૌએ સાથે મળી સામનો કરવો પડશે, અને આ દિવસો પણ જતા રહેશે। માટે સૌએ ધૈર્ય રાખી, ધીરજ રાખી સારા દિવસોની પ્રતીક્ષા કરવાની છે। અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો તમારા રેસ્ટોરન્ટમાં આવે છે કોઈ વ્યક્તિ, તો તમે શું તકેદારી રખાવો છો? આવતા વેંત સૌથી પહેલાં અમે એમના હાથ સેનિટાઈઝ કરાવીએ છીએ, ટેમ્પરેચર ગનથી અમે એમનું ટેમ્પરેચર એકવાર નોટ કરીએ છીએ। આ ટેમ્પરેચર જો નોર્મલ આવે તો રેસ્ટોરન્ટમાં આવતા પહેલાં સેનિટાઈઝર ટનલમાંથી એ લોકો પ્રવેશ થઈ અને પૂરી બોડી સેનિટાઈઝ કરી અને પછી જ એ લોકો ટેબલ પર બેસે છે। એ ઇન બિટવીન અમે લોકો ટેબલો વચ્ચે પૂરતું સોશિયલ ડિસ્ટન્સિંગ રહે, 2 ગજની દૂરીથી વધારે દૂરી રહે એ પ્રમાણે ટેબલો વચ્ચે અંતર રાખીએ છીએ। સ્ટાફને પૂરેપૂરી જે છે મતલબ તકેદારી સાથે હાથમાં મોજા ટોપી એ તમામ બાબતો સાથે સ્ટાફને જે છે અમે ગ્રાહકો સુધી મૂકીએ છીએ, તો આ પહેલાં કરતાં હાઇજીન લેવલના એકદમ ઉચ્ચ માપદંડોનું પાલન કરીને અને ખૂબ સભાનતાપૂર્વક અને તકેદારીપૂર્વક અમે ગ્રાહકો સાથે વર્તાવ કરીએ છીએ। અત્યારે હાલમાં ગ્રાહકો કેટલા આવે છે રોજના કરતાં કેટલું છે પરિસ્થિતિ? મેં આપને અગાઉ કહ્યું એમ પહેલાં કરતાં 40-50% જ માત્ર ધંધો છે, તો એ પ્રમાણે લગભગ દરેક રેસ્ટોરન્ટ ધારકની આ જ પરિસ્થિતિ છે। 50%માંથી 25% ધંધો જે છે એ ઇનહાઉસ ડાઇનિંગમાં મળી રહે છે, એટલે ઇનહાઉસ ડાઇનિંગમાં તો માત્ર 25% ધંધો જ કહી શકાય, બાકીનું 25% ધંધાનું જે વોલ્યુમ છે એ હોમ ડિલિવરી કે પાર્સલના સ્વરૂપમાં મળી રહે છે। કારણ કે લોકો આવા સંજોગોમાં રેસ્ટોરન્ટમાં આવવાનું જમવાનું ટાળે, પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો બાળકો સાથે આવવા જવાનું ટાળે, એટલે એક પાર્સલનો ખૂબ સારો પહેલાં કરતાં ખૂબ સારો એટલે 25% જેવો ધંધો જે છે પાર્સલમાંથી મળે છે, સરેરાશ 50% ધંધા સાથે અત્યારે બધા કાર્યરત છીએ। કચ્છ સહિત રાજ્યભરમાં ચાલુ સાલે વરસાદથી ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે,
ત્યારે રાજ્યના ખેડૂતો માટે સરકારે 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેને કચ્છમાં આવકાર મળ્યો છે. રાજ્યમાંથી વૃષ્ટિના કારણે થયેલ નુકસાનના સર્વે બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે. કચ્છમાં જો આ વાત કરવામાં આવે તો જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, અબડાસા, માંડવી, નખત્રાણા, લખપત અને મુંદ્રા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદથી ખેતરો ધોવાઈ ગયા હતા, જેથી ખેડૂતો પરેશાન હતા. તેમજ સરકાર પાસે સહાયની માંગ પણ કરવામાં આવી હતી. સરકારે આજે જ જાહેરાત કરી છે, તેને આવકાર મળ્યો છે. ભુજના માધપરા વિસ્તારમાં પ્રગતિશીલ મહિલા ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારની જાહેરાતથી ખુશી છે, હવે પાક નુકસાનીનું વળતર વહેલી તકે મળે તો દિવાળી સુધરે તેમ તેમણે જણાવ્યું છે. આજની જાહેરાત બાદ કચ્છમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે કચ્છમાં 260% વધારે વરસાદ થતાં જિલ્લામાં 70-80% પાક નિષ્ફળ ગયો છે. હવે સરકારની જાહેરાતથી ખેડૂતોના દુઃખ પર મલમનું કામ કર્યું છે તેમ મહિલાઓ જણાવી રહ્યા છે. મારું નામ છે જસુબેન દબાસિયા. જસુબેન, આજે જે સરકારે જે જાહેરાત કરી છે એ બાબત શું કહેશો? હું આજે તો બહુ જ મને ઉત્સાહ થાય છે કે આપણી ગુજરાત સરકારે જ્યારે 37 કરોડ રૂપિયા બજેટ બહાર પાડ્યું છે ખેડૂતોના માટે, તો ખેડૂતોને બહુ જ સારો એવો લાભ મળશે. કયા કયા પાકને જે તે વખતે નુકસાની પહોંચી છે? હમણાં તો આ વખતે મગફળી છે, કપાસ છે અને શાકભાજી છે, એ પાકને તો બહુ જ ખાસ કરીને નુકસાની થઈ છે. તો સરકાર આટલું પેકેજ બહાર પાડ્યું છે તો ખેડૂતમાં તો આનંદ જ છે. કચ્છના કેટલા એવા તાલુકા હતા કે જેમાં નુકસાની થઈ હતી? કચ્છના જો માંડવી તાલુકો છે, ભુજ તાલુકો, અબડાસા, મુંદ્રા, બધી જગ્યાએ બહુ જ વરસાદ વર્યો છે એટલે બધી જગ્યાએ નુકસાન તો છે જ. તો આપણી સરકાર તરફથી બધા તાલુકામાં ખેડૂતોને આ સહાય મળે તો બહુ સારું કહેવાય.